નમસ્તે બાળ મિત્રો, આપણે આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપણે જોડાના છીએ. આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ આપણે એટલા માટે જોડાવવું પડે કે COVID-19ને કારણે આપણે શિક્ષણ લઈ શકતા નથી, તમે એને અમે મળી શકતા નથી વ્યક્તિગત રીતે. એટલે આ ઈ નેટવર્કથી આપણે રોજનું લેશન કરીશું અને અભ્યાસ છે આપણે આગળ વધી શકે અને તમે પણ નજીકના સમયમાં પોતાના દાખલા કરી શકો અને આગળ વધી શકો. એટલા માટે આપણે આજનો લેશન છે એ મેથ્સનું લેશન લેશું. અને મારે તમારું મેથ્સનું લેશન લેવાનું છે. મારું નામ છે લીંબર વર્ષાબેન આર. ધોરણ 9માંથી પાસ થઈને તમે આવી ગયા 10મા ધોરણમાં. ખૂબ ખૂબ અભિનંદન બધાને. અને નવું સત્ર આપણે ચાલુ કરીએ તો સારું એવું ભગવાનનું નામ લઈને આગળ વધીએ. તો મારે તમારા 10મા ધોરણની અંદર ચેપ્ટર 3 એટલે કે દ્વિચલ સુરેક્ષમીકરણ યુગ્મ એનો તમને અભ્યાસ કરાવવાનો છે. આ દ્વિચલ સુરેક્ષમીકરણ તમે 9મા ધોરણમાં તો ભણીને આવો જ છો, પણ 9મા ધોરણમાં આપણે જે ભણતા હતા એ ભૌમિતિક સ્વરૂપ હતું. દ્વિચલ સુરેક્ષમીકરણને આપણે આલેખમાં રીતે રજૂ કરતા હતા. આલેખમાં રજૂ કરવા માટે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે દ્વિચલ સુરેક્ષમીકરણ કોને કહેવાય. તો કે ચલ શબ્દ આવ્યો છે, ચલ અને અચલ એમાં બંનેમાં શું ડિફરન્સ હોય છે એ આપણે માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. તો કે ચલ એટલે કે સામાન્ય રીતે એક્સ વાય ઝેડ ડોટ 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 અંગ્રેજી મૂળાક્ષરોમાં દર્શાવી શકાય એવા જેની કિંમત છે એ સતત ને સતત સેમ રહે બધાને માટે એને સામાન્ય રીતે ચલ કહેવાય. અચલ એટલે તો કે એની વેલ્યુ છે એ વાસ્તવિક સંખ્યા હોય છે અને એ વાસ્તવિક સંખ્યાના આધારે એના ક્રમિક આંકડાઓ છે એ બદલાતા હોય છે. આપણે સામાન્ય રીતે 9મા ધોરણમાં એવું શીખીને આવ્યા હતા કે એ બી અને સી એ વાસ્તવિક સંખ્યા હોય અને એ અને બી એકી સાથે શૂન્ય ના હોય. એનો મિનિંગ તો કે વાસ્તવિક સંખ્યા એક્સ અને ચલ એક્સ અને વાય જો બંનેમાંથી એકની ગેરહાજરી થાય તો એ દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ છે એ બને નહીં. એટલે શૂન્ય ન હોય તે સમીકરણને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ના સ્વરૂપમાં મૂકી શકાય. આ શું છે? તો કે આ દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે. અહીંયા બે ચલનો ઉપયોગ થાય છે, એક છે એક્સ અને બીજો છે વાય. આ એક્સ અને વાય આ બંનેનો ઉપયોગ કરી અને આ સમીકરણને બનાવવામાં આવે છે. માટે આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ કેવી રચના ધરાવે છે. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એક રેખા બનાવે છે. આનો અભ્યાસ તમે સામાન્ય રીતે તમે 9મા ધોરણમાં કરી લીધેલો છે. હવે 9મા ધોરણમાંથી થોડોક આપણે આગળના સ્ટેપમાં જઈશું અને અહીંયા આ દ્વિચલ સમીકરણ યુગ્મ દ્વિચલ સમીકરણ યુગ્મ વિશેની વાત કરવાની છે. યુગ્મ એટલે તો કે કોઈ પણ રેખા ને રેખાની જોડ, કોઈ પણ વસ્તુની જોડ હોય એને યુગ્મ કહેવાય. યુગ્મ એટલે બેકી સંખ્યા. અહીંયા આ દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો દ્વિચલ સ્વરૂપ વ્યાપક સ્વરૂપ તો કે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને બીજું સમીકરણ એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો કે અહીંયા શું થાય છે? તો કે અહીંયા એ વન બી વન સી વન બિલોંગ્સ ટુ આર એટલે કે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. તો અને
ए टू बी टू सी टू बिलोंग्स टू आर ए पण वास्तविक संख्याओ छे। आ सिवाय तो के ए स्क्वेर ए वन स्क्वेर प्लस बी वन स्क्वेर इज नॉट इक्वल टू जीरो, तो के ए वन स्क्वेर अने बी वन स्क्वेर एकी साथे शून्य नथी। बीजू समीकरण तो के ए टू स्क्वेर प्लस बी टू स्क्वेर इज नॉट इक्वल टू जीरो। तो अहीं ज्या ए बी ए वन बी वन अने सी वन ए वास्तविक संख्या तरीके ओळखवामां आवे छे, अहीं एक्स अने वाय बे चल छे अने बे चलना अलग अलग समीकरण छे। आ अलग अलग समीकरण द्वारा त्रण प्रकारनी प्रक्रियानुं निर्माण थाय छे। तो के आ बंने समीकरण छे एना आधारे त्रण आपणे शरतो मळे। समीकरण युग्म द्वारा मैं सूचन तो न दीदी, नोट कर लेजो। हाल सर द्विचल सुरेख समीकरणना युग्म द्वारा त्रण शक्यताओ रहेली छे। नंबर एक का बन्ने रेखा छेदसे, नंबर बे का बन्ने रेखा एक बीजा पर संपात थासे, नंबर त्रण का बन्ने रेखा एक बीजाने छेदसे नहीं। तो आ त्रण शक्यता छे तो नॉर्मली आपणे आपणी भाषामां लीधी। आने आपणे गाणितिक भाषामां लेवी होय तो आने आकृति द्वारा आ रीते दर्शाई शकाय के रेखा एल अने रेखा एम, अहीं रेखा एल समीकरण ए वन एक्स प्लस बी वन वाय प्लस सी इज इक्वल टू जीरो दर्शावे छे। अने रेखा एम ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू इज इक्वल टू जीरो दर्शावे छे। હવે આકૃતિ દ્વારા સમજીએ આ એલ છે આ એમ છે તો આના માટે એનો અનન્ય ઉકેલ મળે। બીજું છે કે એકબીજામાં સંપાત થાશે। સંપાત એટલે તો કે આ એક રેખા છે એમ, એની અંદર બીજી રેખા એલ, તો કે આ બંને રેખા એકબીજા ઉપર સંપાત થાશે। સંપાત થાશે એટલે બંને રેખાનો અર્થ છે એ સેમ જ રહે, માટે એનો ઉકેલ અનંત મળે। ત્રીજી રેખા તો કે એક સમીકરણ છે
અને બીજું સમીકરણ, એક સમીકરણ આપણું એલ છે, બીજું સમીકરણ આપણું એમ છે, તો આ બંને વચ્ચે કાંઈ પણ આપણે મળશે નહીં, બેની વેલ્યુ નહીં મળે, તો એનો ઉકેલ શું થશે? ફાઈવ થશે. તો કે ઉકેલ મળે નહીં. આ તો આપ થઈ તમારી નવમા ધોરણની વાત. હવે આને આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો કે આનું સામાન્ય સ્વરૂપ છે કે આ રેખા છે L અને M બંને છે એ સુસંગત છે. કોને સુસંગત છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણને સુસંગત છે. સુસંગત થવું એટલે તો કે x અને y નું કાંઈ પણ વેલ્યુ મળશે, એનું મૂલ્ય મળશે, એટલે તે આ રેખા બને એ સુસંગત થાય. આનો ઉકેલ છે અનંત મળે. અનંત મળે એટલે તો કે કોઈ બે રેખા છે એની કંઈક વેલ્યુ મળશે, એટલે આ પણ અહીંયા સુસંગત છે. આ પણ સુસંગત કઈ રીતે થાય? તો કે અહીંયા x અને y ની કોઈ પણ વેલ્યુ મૂકવાથી આપણે અનંત ઉકેલ આગળ મેળવી શકીએ, અથવા તો એને બીજી ભાષામાં અવલંબી અવલંબી પણ કહેવામાં આવે છે. ત્રીજું છે કે એનો ઉકેલ આપણે ફાઈ મળે છે. તો આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવી શકતી નથી, એટલે અહીંયા સુસંગત નથી. કેમ કે અહીંયા બંને ચલ છે એનો લોપ થવાથી આપણે બંને ચલની વેલ્યુ ગોતી શકીએ નહીં, એટલે અહીંયા x અને y બંનેની વેલ્યુ આપણે મળે નહીં, એટલે અહીંયા સુસંગત નથી. કોને? તો કે દ્વિચલ સુરેખ સમીકરણને. ઓકે, હવે એક ઉદાહરણ લઈશ. આ અહીંયા મેં એક ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કર્યું છે, એ તમારી પાસે બધાને બુક મળી ગઈ હશે. એ બુકની અંદર 39 પેજ ઉપર કે આપણે જે વ્યાખ્યા શીખી ગયા છો કે બંને રેખા સુસંગત ક્યારે બને, ક્યારે સુસંગત નથી, ક્યારે સુસંગત અને અવલંબી બને, એ પ્રક્રિયાને આપણે ઉદાહરણ સમજીએ. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવું છે કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ સામાન્ય સ્વરૂપ છે. આ સામાન્ય સ્વરૂપ છે, પણ જ્યારે બે સમીકરણની વાત થતી હોય ત્યારે આપણે અહીંયા શું કરવું પડે? તો કે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ સમીકરણ નંબર આપણે આને એક આપીએ અને બીજું સમીકરણ આ લઈએ. તો કે એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આને આપણે
बे कही एटले द्विचल सुरेख समीकरण युग्म बनी गयु कहवाय। अने आपणे आगळ आगळ लई जाईए तो ए एन एक्स प्लस बी एन वाय प्लस सी एन इज इक्वल टू जीरो ए पण लई शकीए। पण अहींया बे समीकरण युग्मनी आपणे वात करीए छीए तो आ बेने समीकरणने आपणे आपेलुं छे उदाहरण एनी हारे कम्पेर करीए तो अहींया एक्स नी आगळ सहगुणकनी अंदर शुं छे, जो अहींया आ एक्स ए बी अने सी आ छे ए शुं छे तो के वास्तविक संख्या छे। ए बी अने सी बिलोंग्स टू आर तो आ वास्तविक संख्या छे एटले चल छे एनी बाजू में कई संख्या आपेली होय। अहींया कई नथी तो अहींया आपणे शुं लई शकीए तो के नंबर एक एना आधारे एक्स माइनस टू वाय इज इक्वल टू जीरो। तो आना आधार आपणे अहींया ए वन इज इक्वल टू आपणे शुं मळे तो के ए वन इज इक्वल टू कई न होय तो एनी वेल्यू अहींया एक्स हाजर छे, हाजर छे एटले एक थाय। मानी लियो के अहींया एक्स नथी, कई नथी, आ रीते छे तो अहींया एक चल गैरहाजर छे तो एनी वेल्यू ए वन इज इक्वल टू जीरो। परंतु ये आपणे समीकरणनुं समाधान नथी करतो। आपणे समीकरणनी अंदर शुं कीधुं छे तो के बंने चलमांथी एनी हाजरी होवी जरूरी छे, एक्स नी अने वाय नी। एटले अहींया एक्स नी वेल्यू अहींया शुं मळशे आपणे एक, जोई गैरहाजर होय तो जीरो बनी सके। एज प्रमाणे आपणे आगळ जाए समीकरण हारे सरखावता जाए तो ए वन आपणे मळी गयुं एक, ए काई ना होय एटले एक नी हाजरी होय। अहींया छे बे एटले अहींया सरवाळानी निशानी छे। अहींया जोईए तो के निशानी साथेनो सहगुणक तमारे लेवो एटले अहींया बी वन इज इक्वल टू आपणे शुं मळे छे माइनस बे। हवे जोवा जोईए तो सी जे अचल संख्या छे, चल नथी, अचल छे छे नहीं, तो अहींया सी वन इज इक्वल टू शुं मळशे मने जीरो। एज प्रमाणे आपणे बीजुं समीकरण लईए, आ तमे लखी लीधुं हशे अथवा तो समझी लीधुं हशे के सामान्य व्यापक स्वरूप छे आपणुं। एमां आपणे पहेला समीकरणने आधारे आपणे आनी वेल्यू मूकी के अहींया ए वन इज इक्वल टू वन, बी वन इज इक्वल टू माइनस टू अने सी छे ए गैरहाजर छे माटे सी वन इज इक्वल टू जीरो। एना आधारे आपणे बीजुं समीकरण लखशुं। बीजुं समीकरण आपणुं शुं छे तो के ए टू एक्स बी टू वाय अने सी टू इज इक्वल टू जीरो। अहींया बीजुं समीकरण आपणे जोईए तो बीजुं समीकरण आपणी पास आवुं छे, अहींया लखी लईए त्रण एक्स प्लस चार वाय माइनस वीस इज इक्वल टू जीरो। तो अहींया ए टू इज इक्वल टू शू मळशे मने तो के त्रण मळशे, बी टू इज इक्वल टू शू मळशे तो के निशानी साथे ध्यान राखवानुं। निशानी खास करीने बाळको भूली जता होय छे अने परीक्षामां आना ज मार्क कपाता होय छे एटले निशानी साथे आपणे लेशुं एटले अहींया तो प्लस चार ज छे ऑलरेडी तो चार ज मळशे अने सी टू इज इक्वल टू माइनस वीस। हवे तमारे शुं करवानुं छे तो के आपणे केवा छे तो के समीकरण छे ई सुसंगत छे के नहीं, एक रेखा बने छे, फाइव बने छे के अनंत मळे छे ई चेक करवा माटे एक नियम छे के ए वन ना छेदमां ए टू इज इक्वल टू बी वन ना छेदमां बी टू बराबर। हवे जो ए वन ना छेदमां ए टू अने बी वन ना छेदमां बी टू अहींया फाइव मळे तो शुं थाय तो के ए वन ना छेदमां ए टू अने बी वन ना छेदमां बी टू जो आ रीतना समीकरण मळे तो तेनो उकेल शुं मळे अनन्य मळे। अनन्य मीन्स के आ ए वन अने ए टू नो छेद लईए तो के एक ना छेद में शुं मळशे मने त्रण। ए वन नी वेल्यू एक छे, एटी नु वेल्यू त्रण छे बराबर नथी, बी वन छे ई माइनस बे छे अने बी छे ए चार छे। आ एक ना छेद में त्रण छे, ओके अहींया बे ना छेद में चार छे, एक ना छेद में त्रण छे ई अविभाज्य संख्या, एक ने त्रण ने आपणे डिवाइड के भांगीकार करी शकीए नहीं एटले एमने रहेशे। पण अहींया आपणे सादरूप आपवी जाईए तो एनो भांगाकार थई शके छे। आने यार आपणे भांगाकार करीए सामान्य रीते तो के बे गुणिया बे, बे बे उड़ी गया एटले आपणे शुं मळशे तो के एक ना छेद में त्रण बराबर नथी, अहींया कई ना होय एटले एक होय, एक ना छेद में माइनस एक ना छेद में बे। हवे जो एक ना छेद में त्रण अने एक ना छेद में बे बन्नेनी वेल्यू केवी छे, सरखी मळे तो के ना मळे, इज नॉट इक्वल टू। तो के अहींया आ समीकरणनुं समाधान थाय छे, आ समीकरणनुं समाधान थाय छे एथी माटे एनो उकेल शुं मळे तो के अनन्य एटले सुसंगत छे।
આપેલ રેખા નો ઉકેલ અનન્ય મળે તેથી તે સુસંગત છે. બીજું ઉદાહરણ ચેક કરીએ. અહીંથી તમને ખ્યાલ તો આવી ગયો છે કે A1 એટલે એક આમાં કેમ લીધો. બીજું સમીકરણ આપણે લખીએ તો નંબર 2, બંને સમીકરણ પહેલા લખશું 2x + 3y - 9 = 0. આની અંદર ચેક કરીએ તો કે A1 બે મળ્યા, B1 સહગુણક સાથે ધ્યાન રાખવાનું એટલે 3 મળશે, C1 સહગુણકને ધ્યાનમાં રાખીને કરવાનું થાય -9. એ જ પ્રમાણે બીજું સમીકરણ આપણે આપેલું છે 4x + 6y - 18, એમાં A1 અહીંયા A1 છે તો બીજું સમીકરણ છે તો શું થશે, A2 4, B2 -6, C2 -18. માઇનસ કેમ આવ્યા તો કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બંનેના સહગુણકોની પાસેની નિશાની આપણે લીધેલી છે. હવે આપણે સામાન્ય મેઇન સ્વરૂપ છે કે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 આ દરેક માટે લખી શકો છો. અહીંયા પણ આપણે લખી શકતા, તેમાં કઈ ફોલ્ટ નતો આવતો. અહીંયા સી1 લઈએ કે હાજર હતી નહીં તો 0 આવત, 0 ના છેદમાં 20 આવત, છતાં પણ અહીંયા કઈ જવાબ મળે આપણે નહીં. અહીંયા આપણે ચેક કરીએ કે A1 શું છે તો કે 2 છે, 2 ના છેદમાં 4 મળ્યા બરાબર. B1 શું છે તો કે 3 છે, 3 ના છેદમાં મને શું મળ્યા તો કે -6 મળ્યા. C1 શું છે, C1 છે -9, એના છેદમાં મને શું મળ્યા -18. હવે શું થાય છે તો કે આનો ભાગ ઉડાડીને આપણે ચેક કરીએ. ભાગ ઉડાડીને ચેક કરીએ તો આનો ભાગ ઉડે 2 × 2 ઉડી જશે, 1 વધશે એટલે આપણે શું મળશે તો કે 1 ના છેદમાં 2. એ જ પ્રમાણે અહીંયા ચેક કરીશું આપણે તો અહીંયા પણ શું મળશે આપણે તો કે અહીંયા 3 2 6, 3 3 ગયા, 1 વધ્યો, 1 ના છેદમાં -2. અહીંયા શું મળશે આપણે તો કે 9 2 18, આ 9 અને 18 એ બે ઉડી જશે એટલે 9 2 18, તો 9 9 કેન્સલ થયા, 1 મળ્યો. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે તો --= કેન્સલ થઈ જશે. માઇનસ કેન્સલ થઈ જશે એટલે શું થશે તો કે 1 ના છેદમાં 2 મળશે. હવે અહીંયા બાય મિસ્ટેક મારાથી શું થઈ કે અહીંયા કેવા છે પ્લસ, અહીંયા સહગુણક મેં કેવા લીધો માઇનસ. જો બાય મિસ્ટેક તમારી આ મિસ્ટેક થાય તો અહીંયા તમને સહગુણકનો જવાબ કેવો મળે તો કે માઇનસ મળે છે. એ માઇનસ અહીંયા ખોટો મળે છે આપણે એટલે ચેક કરી લેવું, ખાસ કરીને અહીંયા જોઈ લેવાનું કે અહીંયા કાંઈ મારી મિસ્ટેક રહેતી નથી ને. હવે જોઈએ કે 3ના સહગુણકો કેવા મળ્યા તો અહીંયા ચલ x એ ઉડી જાય છે, ચલ y એ ઉડી જાય છે અને અચલ એ ઉડી જાય છે. કેમ કે 3ના જવાબ મને કેવા મળ્યા તો કે સરખા મળ્યા. તો આ શું હશે તો કે આ છે એ બંને રેખા એકબીજા ઉપર સંપાતી થાય છે. અહીં બંને સમીકરણ એકબીજા પર સંપાતી થાય છે એટલે કે આ સમીકરણને શું કહેશું તો કે આ સમીકરણને સુસંગત અને અવલંબી કહેશું. આ સમીકરણ સુસંગત અને અવલંબી છે. હવે મિત્રો બાળકો અહીંયા જુઓ, અહીંયા તમને આ પ્રોસેસ અમે કરાવી, અમને તો ખ્યાલ જ હોય કે આ બંને પ્રોસેસને સોલ્ટ કરવાનું હોય. એક માર્કમાં તમને આ પૂછાય છે કે બંને સમીકરણ કેવા છે તો આપણે એક માર્કમાં આટલી બધી કરવા જઈએ તો સામાન્ય રીતે માઇન્ડની અંદર હાઇલાઇટ થવી જોઈએ કે પહેલું સમીકરણ છે 2x 3y - 9,
बीजु समीकरण छे 4x6y-18, तो एनी अंदर सामान्य रीते आमाथी बे काढ़िए लसा बे लईए अथवा तो आने बे थी गुणिए आमाथी बे काढ़ो अथवा आमाथी बे गुणो गमे ते एक समीकरण नी अंदर प्रक्रिया करवी पड़े। मानी लो कि मैं पहला समीकरण ने बे थी गुणू तो शू थाय तो कि समीकरण ने पहला ने हूँ बे थी गुणू एटले मने आवुं मळे कि समीकरण आ तो सामान्य रीते माइंड हलावानी वात छे ने एक मार्क्स लेवा माटेनी वात छे आ प्रोसेस तो तमे करवी जरूरी छे पाछो तमने ख्याल आवी जाय एटला माटे कि समीकरण एक छे समीकरण एक एने आपणे बे वडे गुणता ગુણવાની યાદ ના હોય તો ભાગાકાર કરવાનો તો આમાંથી સામાન્ય કાઢવું પડે પણ એક હારે જ પ્રક્રિયા કરવાની બંને હારે પ્રક્રિયા નહીં કરવાની બે ગોળે ગુણવું એટલે મને આવું મળશે કે 2x 2 તો છે 2 ને 2 3x -9 = 0 શું કરું છું તો કે ગુણાકાર 2 કરું છું આ સમીકરણને એક r લખ્યું છે એ જ વસ્તુ છે અહીંયા પણ એને હું 2 વડે ગુણાકાર કરું તો મને શું મળે તો કે 4x થઈ જાય पहेलू समीकरण बीजे समीकरण कम्पेर करवा जाइए तो अहीं ए वन छे अहीं ए टू छे बने ना केटला मळ्या तो के चार चार ज छे चल तो बे ना सेम छे एक्स बीजा में शू मळ्या तो के छ वाय छे तीजा में शू मैं तो -18 -18 मैं तो जयरे बने समीकरण एक बीजा पर संपात थाय त्यारे कहवाय के बने समीकरण एकज मळे बने समीकरण अंदर कई उमेरता के भांगाकार करता अपने एकज समीकरण मळत होय तो आवा समीकरण ने द्विचल समीकरण युग्म ने सुसंगत छे अथवा तो ते अवलंबी छे तेम कहवाय। हवे आपणे त्रीजुं उदाहरण समझिए अने त्रीजुं उदाहरण छे तो कि x प्लस 2y-4 = 0 अहीं 2x प्लस 4y-12 = 0 आमां पण शुं छे तो कि बंने चल छे ए कंईक प्रक्रिया करवाथी जता रहे अने असल अचल रहे तो x अने y नी वेल्यू आपणे मेळवी शकीए नहीं। अहीं बंने चल नी अंदर जोईए तो सामान्य रीते एमने उदाहरण आपुं छुं पछी हमणां लखावुं छुं एटले तमने ख्याल आवी जशे कि x प्लस 2y-4 = 0 बीजामां छे 2x प्लस 4y-12 = 0 तो बने समीकरण ने अंदर शू करिए तो आमा कदाच गुणिए तो शू थाय तो आने गुणाकार करवा जाए तो आना जेवुं स्वरूप मळे छे पण छेलू जे छे वेल्यू आपणी सी नी वेल्यू छे ई सेम नहीं मळे शू काम नहीं मळे तो के अहींया 4 छे अने आपणे आ समीकरण ने 2 थी गुणिए तो अहींया मळे आपणे 2x अहींया आपणे मळे 4y तो 2x तो 2x थाय 4y तो अहींया 4y थाय पण अहींया 2 थी गुणिए तो 4 ना शू थई जाय 8 એટલે અચલ અને x અને y ઈ તો બંને ઉડી ગયા એટલે આપણી પાસે શું રહે તો કે આ સમીકરણનો ઉકેલ છે ઈ મળે નહીં ઉકેલ ન મળે એટલે એનો જવાબ શું હોય તો કે જવાબ આપણે મળે 5 5 એટલે તો કે ગાડીના બે પાટા કોઈ દી ભેગા થતા જોયા છે કોઈ દી ભેગા ન થાય એટલે બંને સમીકરણનો ઉકેલ ક્યારે પણ મળે નહીં। હવે આપણે સમજીએ થઈ જાય મારા મેથ્સ માં એવું જ થાય ને હું સમજાવું ને એટલે ખબર નહીં મારે તો ક્યાંથી સ્પૂરે મારે મને એમ જ થાય અંદરથી આવતું જાય પેલા એમ થાય કે ન થાવડ ચાલો હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીએ નંબર 3 x + 2y-4 = 0 અને બીજું સમીકરણ છે 2x + 4y-12 = 0 આની અંદર a1 = 1 a2 is equal to 2 sorry b1 c1 is equal to -4 અહીંયા જોઈએ તો કે a2 એ 2 મળશે આપણે b2 એ 4 મળશે અને c2 આપણે કેટલા મળશે તો કે -12 મળશે એને પણ આપણે સરખાવીએ તો કે a1/a2 b1/b2 c1/c2 a1/a2 એટલે 1 ના છેદમાં 2 b1/b2 એટલે 2 ના છેદમાં 2 અને c1/c2 એટલે -4 ના છેદમાં 4 4 ના છેદમાં 12
माइनस चार ना छेद में माइनस बार। हम चेक कर ले फरी थी आपड़ी कई बाय मिस्टेक रहती नहीं ने, तो ए वन वन है टू पछी टू बाय फोर, मैं कीधु अँ कई मिस्टेक मैं रही है कम के आ बी सेम था अँ फोर है बी टू एट चार। ओके हमें अपनी कई भूल रहती है नहीं चेक कर लेवा, मैं तमने शीखवाड़ी सामान्य रीत एकदम सहेली है, शू काम तो क्या गुणाकार कर नाखो क्या भंगाकार कर नाखो एट तमने एक समीकरण आधार जी सको। अँ आ रीते जाए तरह बे वक्त चेक कर लेवा कि आप ए वन लीधा है एक है पीछे बी वन है बे है सी वन है माइनस चार है ए टू है बे है सी टू बी टू है चार है सी टू है ई माइनस बार है। आ रीते समीकरण मूकी दे चेक करिए तो आने तो भाविकाकार थे तो नहीं अँ थे एट एक मैसे अँ बे मैसे अँ भांगाकार थाय तो ट्राई करवा न थाय तो नहीं करवा अँ थाय तो करसू आप त्रण चार बार चार चार कैंसल था से एक मैसे एट अँ मैसे एकना छेद में बे बराबर एकना छेद में बे बराबर एकना छेद में त्रण माइनस माइनस बने सेम निशानी है तो बने सेम निशानी से उड़ी जाए एट्ले कि माइनस माइनस प्लस थी जाए एट एकना छेद में त्रण अँ माइनस माइनस प्लस एट गुणाकार संबंध नहीं सेम निशानी है जती रही है एन निशान है। हमें अँ जो तो एकनाद में बे एकनाद में बे तो सेम आ तो आ समीकरण तीज आप सीखता था कि क्या फाइव मे तो अँ ए वन ना छेद में ए टू बराबर बी वन छेद में बी टू बराबर नहीं सी वन ना छेद में सी टू जैसे आ समीकरण समाधान थत हो तरह तेनो उकेल तो अँ समीकरण समाधान थाय ए वन छेद में ए टू ए सेम है बी वन छेद में बी टू एनी वेल्यू सेम मे सी वन और सी टू है एनु समीकरण समाधान थतु नहीं त्यारे आपणे एनो उकेल न मळे उकेल न मळे एटले समीकरण शू छे तो के सुसंगत थतु छे नहीं समीकरण सुसंगत नथी एटले आपणे x अने y ना कोई पण बीज मेळवी शकीए नहीं। अत्यार सुधी आपणे अहीं सीख्या एमां तमे आ जे स्वरूप सीख्या छो ई बेजिक स्वरूप तरीके ओळखाय, तमे नवमा धोरणमां सीखीने आवता हता ई आलेखपक स्वरूप हतुं अने आ छे ई बेजिक स्वरूप छे। तो अहीं द्विचल सुरेख समीकरण युग्म छे एना बे प्रकार पड़े छे ए आलेखपक अने बेजिक। तो आलेखपक छे ए आपणे सामान्य रीते आलेखनी अंदर दर्शाववामां आवे तो विद्यार्थी बहनों आप एवं करसू कि आलेख है ये आप स्कूल आओ तरह आलेख बुक लियासु तरह आप सीखसू कम अत्यार हूँ आलेख में शीखवा जाइस तो तब क्या पेज जाइसो क्या लीटी दौरसो ए बधु शक्य है नहीं। आलेखमक रीते आप नवमा धोरण में शीखा ए छता आप नवी बेन्च में नवी सारा कोरोना मुक्त थी बहार जसूँ और स्कूल बेन्च में आप मड़ीशू तरह आलेखमक रीते हूँ शीखवाड़ीश तमने। अत्यारे हाल में आ बेजिक रीत अपने सीखी छे बेजिक रीते बने समीकरणों की अंदर कई कई शक्यताओ है ये आप सीखी छे तो बेजिक हवे पछी आप बीजा सेशन में मळीशुं त्यारे बेजिक रीतना त्रण प्रकार पड़े छे ए त्रण प्रकार हूँ तमने माहितगार करीश अने विशेष माहिती आपीश तो तमे आना रीतना दाखला गणो अने आना उदाहरण जोशो तो तमने ख्याल आवशे। अत्यारे तमे चोपड़ीनुं पेज नंबर 39 मैं पेज कीधुं तुं एमानो आपणे पहेलो बीजो त्रीजो उदाहरणनो दाखलो शीख्यो छीए तो ये तमने ख्याल आवी गयो हशे कि बने रेखा समांतर छेदे छे अने संपाती कई रीते थाय छे ए तमने ख्याल आवी गयो। हवे पछी मळीशुं त्यारे तमारे 3.2 एना दाखला आपणे शीखवाना रहेशे एटले 3.2 दाखलानी रीत जोवा होय तो आगळ जोईने आगळ वधी शको छो नहींतर पछी मळीशुं आपणे काले भले आवजो।